હેલો ગાઈસ ઇન્ડો આઈ એસમાં આપનું સ્વાગત છે આજનો પહેલો આર્ટિકલ બારાલાચા પાસ વિશે છે જુઓ આ બારાલાચા પાસ જાસ્કર રેન્જમાં આવેલો એક હાઈ માઉન્ટેન પાસ છે જુઓ મેઇનલી તમારે ચાર રેન્જીસને યાદ રાખવાની છે સૌપ્રથમ કારાકુરમ રેન્જ એના પછી લદ્દાખ રેન્જ ત્રીજા નંબર ઉપર ઝાસ્કર રેન્જ અને ચોથા નંબર ઉપર આવે છે પીર પાંજાલ રેન્જ તો એમાં આ જે ત્રીજા નંબરની ઝાસકર રેન્જ છે તો એમાં આ બારા લાચા પાસ આવેલો છે તમને દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે કે ચાર રેન્જીસને ઉત્તરથી લઈને દક્ષિણમાં અરેન્જ કરવાની છે નોર્થથી લઈને સાઉથમાં અરેન્જ કરવાની છે તો સિક્વન્સ તમે યાદ રાખજો સૌથી પહેલાં કઈ આવે છે કારાકોરમ રેન્જ પછી લદ્દાખ રેન્જ ઝાસકર રેન્જ અને લાસ્ટમાં આવે છે પીર પાંજલ રેન્જ એમાં ત્રીજા નંબરની જે જાસ્કર રેન્જ છે એમાં બારાલાચા પાસ પાસ એટલે એક રસ્તો તો એ લોકેટેડ છે અને બારાલાચા પાસ કયા બે પ્લેસને કનેક્ટ કરે છે એને પણ તમે નોટડાઉન કરો તો હિમાચલ પ્રદેશ છે ભારતનું જે હિમાચલ પ્રદેશ છે તો એના લાહોલ ડિસ્ટ્રિક્ટને લદ્દાખ યુનિયન ટેરેટરીના લે ડિસ્ટ્રિક્ટ સાથે કનેક્ટ કરે છે યાદ રાખ્યું જે હિમાચલ પ્રદેશ છે તો એના લાહોલને લદ્દાખ યુનિયન ટેરેટરીના

હતો એની પહેલાં શરૂ કરી દીધું છે તો એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ જેટલું પણ રેલેવન્ટ હતું એના વિશે મેં તમને ઇન્ફોર્મેશન આપી છે અને બીજો એક પોઈન્ટ એ પણ તમે યાદ રાખો કે જે બારા લાચા પાસ છે ને તો એ બાગ રિવર અને યમુના રિવર બાગ રિવર અને યમુના રિવર આ બંને વચ્ચે વોટર ડિવાઈડનું પણ કામ કરે છે બાગ રિવર કોની ટ્રિબ્યુટરી છે તો ચિનાબ રિવરની ટ્રિબ્યુટરી છે તો આ પણ તમે ફેક્ટ યાદ રાખશો કે બાગ રિવર અને યમુના રિવર વચ્ચે વોટર ડિવાઈડનું કામ કોણ કરે છે તો બારા લાચા પાસ કામ કરે છે અને બાગ રિવર એ કોની ટ્રિબ્યુટરી છે તો ચિનાબ રિવરની ટ્રિબ્યુટરી છે તો આ ફેક્ટ પણ તમે નોટડાઉન કરી શકો છો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ જેટલું પણ રેલેવન્ટ હતું એના વિશે મેં તમને ઇન્ફોર્મેશન આપી દીધી છે ચાર રેન્જીસને ખાસ તમારે યાદ રાખવાની છે કારાકોરમ લદ્દાખ જાસ્કર અને પીર પાંજલ અને અને આ ત્રીજું જે ઝાસ્કર રેન્જ હતું એમાં બારા લાચા પાસ લોકેટેડ છે અને પાસને લા પણ કહેવામાં આવે છે લા પણ કહેવામાં આવે છે લા એટલે રસ્તો રસ્તો જેને આપણે આપણે કહી એવો હોય માઉન્ટેન એરિયાની અંદર તો તો એને પાસ કહીએ છીએ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે ને એ યુપીએસસી જીપીએસસી તમામ એક્ઝામ માટે મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે અને ફાઇવ સ્ટાર આર્ટિકલ આપણે કહી શકીએ અને યુપીએસસીમાં તો આ આર્ટિકલ પૂછાવો જોઈએ અને કઈ રીતે પૂછાશે એના વિશે પણ હું તમને ઇન્ફોર્મેશન આપીશ તો પ્રોજેક્ટ રી હેબ તમને ને પૂછવામાં આવે કે પ્રોજેક્ટ રીહેબ ન્યૂઝમાં હતો તો આ સાની સાથે રિલેટેડ છે તો એના વિશે પણ હું તમને આજે ઇન્ફોર્મેશન આપું છું સૌથી પહેલા પ્રોજેક્ટ રીહેબ કોનો પ્રોજેક્ટ છે એના વિશે તમે ઇન્ફોર્મેશન લો ખાદી કે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશનનો આ પ્રોજેક્ટ છે કોનો પ્રોજેક્ટ છે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશનનો પ્રોજેક્ટ છે અને પ્રોજેક્ટનો ફૂલ ફોર્મ થાય છે રિડ્યુસિંગ એલિફન્ટ હ્યુમન અટેક યુઝિંગ બીઝ બીઝ એટલે શું થાય મધમાખી સમજી ગયા રિડ્યુસિંગ એનિમલ સોરી રિડ્યુસિંગ એલિફન્ટ હ્યુમન અટેક યુઝિંગ બીઝ Itu lek ke jauh, mainly channel. એક એવી માન્યતા છે કે જે હાથી હોય ને તો એને મધમાખીથી ખૂબ જ ડર લાગે છે આવી માન્યતા છે અને જ્યાં જ્યાં મધમાખીઓ જોવા મળે ને તો ત્યાં હાથી એન્ટર થતા નથી તો આવી એક માન્યતા છે તો ભાઈ ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશનને થોડી આઈડિયા આવે કે ભાઈ જ્યાં જ્યાં તમે જોયું હશે કે ઘણી વખત જે જંગલની અંદર હાથી જોવા મળતા હોય ને તો એ શું કરે બાય મિસ્ટેક એમને તો ખબર ના હોય ને કે ભાઈ આપણે કયા એરિયામાં ઘૂસવાનું છે તો એ તો પ્રાણી કહેવાય તો એ હ્યુમન એરિયાની અંદર એન્ટર કરી જાય છે ને એના હિસાબથી ક્યારેક ક્યારેક શું થાય છે હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ જોવા મળે છે અને ઘણા બધા જે નિર્દોષ લોકો છે તો એનું મૃત્યુ થઈ જાય છે તો આ પરિસ્થિતિને રોકવા માટે કાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશને શું વિચાર્યું કે ભાઈ જે પણ ફોરેસ્ટ એરિયા છે ને તો એના પેરીફેરી એટલે કે એના આસપાસનો એરિયા છે એના સિવાય જે પણ વિલેજ એરિયા છે જે ફોરેસ્ટ એરિયાની નજીકમાં છે તો ત્યાં આપણે શું કરીએ બી બોક્સિસને લગાવી દઈએ દેશી ભાષામાં કહું તમને તો જે પણ ફોરેસ્ટનો આસપાસનો એરિયા છે તો ત્યાં બી છે તો એને છોડી મૂકવામાં આવશે એટલે કે જે મધમાખ્યો હોય તો એને છોડી મૂકવામાં આવશે તો આનો મતલબ શું થયો કે જે ફોરેસ્ટનો આજુબાજુનો એરિયા છે તો એનાથી બહાર હાથી નીકળવાની કોશિશ નહીં કરે કે ભાઈ અહીંયા

ફેરીફરી એરિયા છે અને વિલેજ એરિયાની આસપાસનો જે પણ ફેરીફરી એરિયા છે તો ત્યાં બી બોક્સિસને સેટઅપ કરી દેવામાં આવે છે જેથી કરીને હાથી એ એરિયાની અંદર એન્ટર જ ના કરે સમજી ગયા તો બધા પ્રોબ્લેમનો સોલ્યુશન આવી શકે એ માટે પ્રોજેક્ટ રી હેબને લોન્ચ કરવામાં આવે છે તો હું તમને હવે ક્વેશ્ચન પૂછું તો તમે આસાનીથી આન્સર આપી દેશો પ્રોજેક્ટ રી કોનો છે તો ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન અને આ ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશને પ્રોજેક્ટ રી હેબને સામે માટે સાની માટે લોન્ચ કર્યો છે તો જે હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ થાય છે તો એને રોકવા માટે હાથી જે હ્યુમન સેટલમેન્ટમાં એન્ટર કરી જાય છે ફોરેસ્ટ એરિયામાંથી તો એને રોકવા માટે આ પ્રોજેક્ટ રીહેબને ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશને લોન્ચ કર્યો છે તો ડિટેલ ઇન્ફોર્મેશન તમને મળીને આનું નોટડાઉન આનું નામ તમે ખાસ નોટડાઉન કરો ઇમ્પોર્ટન્ટ છે જો તમને નામ યાદ આવી ગયું ને તો પણ તમે આસાનીથી આ ક્વેશ્ચનનો તમે આન્સર આપી દેશો ફરીથી તમને થોડી ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી દો હવે અત્યારે કેવું છે કે પાયલોટ બેઝિસ ઉપર આ પ્રોજેક્ટને લોન્ચ કરવામાં આવે છે જે કર્ણાટક છે તો ત્યાં હાથી ખૂબ જ વધારે જોવા મળે છે તમને ખબર પણ છે સમજી ગયા તો કર્ણાટકમાં જે કોડાગુ ડિસ્ટ્રિક્ટ છે તો ત્યાં ઇનિશિયલી પાયલોટ બેઝિસ ઉપર આ પ્રોજેક્ટને લોન્ચ કરવામાં આવે છે અને પ્રોજેક્ટનો મકસદ તો મેં તમને ઓલરેડી કહી દીધો છે રાઈટ અને ધીઝ આઈડિયા સ્ટેમ્સ ફ્રોમ ધ એલિફન્ટ પ્રૂઅન ફ્રીયર ઓફ બીઝ એટલે કે માનવમાં એવું આવે છે કે ભાઈ હાથી છે તો એને મધમાખીને ડર લાગતો હોય છે રાઈટ અને આ પ્રકારનો જે આઈડિયા છે તો એને ધ્યાનમાં લઈ

એક નેશનલ હની મિશન છે નેશનલ હની મિશન આના વિશે મેં તમને ઇન્ડોઇસમાં ઇન્ફોર્મેશન આપી લે છે તો નેશનલ હની મિશન કોનું છે તો ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશનનું જ આ નેશનલ હની મિશન છે અને એના જ એક સબ મિશન તરીકે આ પ્રોજેક્ટ રીહેબને લોન્ચ કરવામાં આવે છે ફેક્ટને તમે નોટ ડાઉન કરો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ખાદ્યન વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશનનું એક નેશનલ હની મિશન છે અને આ નેશનલ હની મિશન છે તો એના સબ મિશન તરીકે પ્રોજેક્ટ રીહેબને ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશને જ એને લોન્ચ કર્યું છે આ પણ તમને ખબર પડી ગઈ હશે અને કેવીઆઈસી છે તો એના દ્વારા કેટલાક ડેટા પણ આપવામાં આવે આ બધી વસ્તુ તમને કામમાં આવશે માની લો કે તમે કોઈ ઇન્ટરવ્યુમાં છો અથવા તો તમે માની લો કે તમારું પોસ્ટિંગ જ એક એસડીએમ તરીકે અથવા તો ડીએમ તરીકે કોઈ જગ્યાએ થયું છે અને ત્યાં તમે માની લો કે આસપાસનો એરિયામાં કોઈ નેશનલ પાર્ક છે અથવા તો ત્યાં એલિફન્ટ ખૂબ જ વધારે જોવા મળે છે અને એની એલિફન્ટ અને હ્યુમનનો કોન્ફ્લિક્ટ થતો હોય તો એને તમારે અવોઇડ કરો હોય તો ત્યારે તમે આ પ્રકારના ઇનિશિએટિવ લઈ શકો અથવા તો તમને ઇન્ટરવ્યુમાં પણ પૂછવામાં આવે કે ભાઈ આ પ્રકારનો કોઈ હ્યુમન એલિફન્ટ કોન્ફ્લિક થતો હોય તો એને રોકવા માટે એને ડામવા માટે તમે શું કરશો તો ત્યારે તમે આ પ્રકારનો જે પ્રોજેક્ટ છે તો એના વિશે ઇન્ફોર્મેશન આપો કે ભાઈ ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન દ્વારા પ્રોજેક્ટ રીહેબને ચલાવવામાં આવ્યો હતો તો હું પણ આ પ્રોજેક્ટના હિસાબથી મારા એરિયાની અંદર જે પણ હું જગ્યાએ જે પણ ડિસ્ટ્રિક્ટની અંદર એસડીએમ અથવા તો ડીએમની પોસ્ટ ઉપર રહીશ ત્યાં પ્રકારના ઇનિશિએટીવ લઈશ તો ભાઈ તમારી જે ઇમેજ છે ને સામેવાળા વ્યક્તિને ખબર પડી જાય કે ભાઈ આ વ્યક્તિ છે ને કંઈક ભણીને આવ્યો છે સમજી ગયા અને જો આપણે એસડીએમ બનાવશું તો એ ડિસ્ટ્રિક્ટનું કંઈક ભલું કરશે સમજી ગયા તો એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે જે પણ અહીંયા ડિસ્કશન થતી હોય એને તમારે કઈ રીતે કઈ જગ્યાએ યુઝ કરવી તમારી ઉપર ડિપેન્ડ છે આપણે અહીંયા આપણું કામ કરીને જતા રહીએ છીએ તો કેવીઆઈસી દ્વારા તમને કેટલાક અહીંયા ડેટા પણ આપવામાં આવ્યા છે કે ભાઈ બે હજાર પંદર થી લઈને બે હજાર વીસ ની તમે વાત કરો ને તો લગભગ પચીસો જેટલા જે લોકો છે બે પાંચસો લોકો છે તો એનું મૃત્યુ થયું છે આ પ્રકારના હ્યુમન એલિફન્ટ કોન્ફ્લિક્ટમાં સમજી ગયા તો આ વસ્તુને અવોઇડ કરવા માટે સારો એવો એક ઇનિશિયટિવ લેવામાં આવ્યો છે તો પ્રોજેક્ટ રીયા વિશે તમને ઇન્ફોર્મેશન મળી હવે હું તમને ટોપ લેવલના ક્વેશ્ચન પૂછું છું અને ટોપ એટલે તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે સમજી ગયા તો જો અહીંયા છે ને તમને ચાર ટેમ્પલ આપેલા છે અને ચાર ટેમ્પલની સામે તમને પેર આપેલી છે કે આ ટેમ્પલ આ રાજ્યમાં છે હવે એ સાચી પેર નથી એ તમારે જોવાની છે કે આ પેર સાચી છે કે ખોટી છે સમજી ગયા બધી પેર સાચી છે કે નહીં એ મારે તમને ના કહેવાય એ તમારે જોવાનું છે કે ભાઈ આ રાજ્યની અંદર આ ટેમ્પલ છે કે નહીં જે રીતે તમે જોશો કે વિરુપક્ષા ટેમ્પલ આ ક્વેશ્ચન છે ને એકદમ લોજિકથી સોલ્વ થશે તમને બધા ટેમ્પલ ખબર નહીં હોય જસ્ટ ખાલી એક જ એકદમ સિમ્પલ ટેમ્પલ ખબર હશે તમે આન્સર આસાનીથી આન્સર એનો આપી શકશો અને યુપીએસસી યુપીએસસીની એક્ઝામમાં જીપીએસસી વન ટુમાં તમે એલિમિનેશન ટેકનિકનો યુઝ કરી શકો એ મકસદથી જ આ પ્રકારના ક્વેશ્ચન હું અહીંયા પૂછું છું તો તમે જુઓ કે તમને વિરુપક્ષા ટેમ્પલ આપ્યું છે કર્ણાટક હવે માની લો કે તમને આ ટેમ્પલ ખબર નથી સમજી ગયા માની લો કે ખબર નથી પણ એના પછી ખજુરાહો ટેમ્પલ તો યાર બધાને ખબર હોય જે પણ સામાન્ય તૈયારી કરીને માણસ આવ્યો એને પણ ખબર હોય કે ખજુરાવ ટેમ્પલ કયા રાજ્યમાં છે તો તમે જો એની સામે તમને કઈ પેર આપી છે ઓડિશા સમજી ગયા તો ભાઈ ઓડિશામાં હોય કે ના હોય એ તો હવે તમારે જોવાનું છે પછી બીજું તમને છે કોણાર્ક સન ટેમ્પલ આ પણ અહીંયા બધાને ખબર જ હોય કોર્ણક સન ટેમ્પલ મેજોરિટી લોકોને તો ખબર જ હોય તો માની લો કે બીજું તમને ખબર હશે ને તો પણ તમે આન્સર લાવી દેશો ત્રીજું ખબર હશે તો પણ તમે થોડા આન્સરની નજીક એંસી ટકા નજીક પહોંચી જશો કોર્ક સન ટેમ્પલ તમને મધ્યપ્રદેશ આપ્યું છે બાપરે એના પછી રામનાથ સ્વામી ટેમ્પલ તમિલનાડુમાં છે રામનાથ સ્વામી ટેમ્પલ તમિલ તમિલનાડુમાં છે આમાંથી કરેક્ટલી મેચ પહેરને તમારે આઇડેન્ટીફાઈ કરવાની છે એલિમિનેશન ટેકનિકનો યુઝ કરજો સેકન્ડમાં આન્સર આવશે કેટલા સેકન્ડમાં તો તમારી પાસે છે વન ટુ ફોર વન ટુ થ્રી એન્ડ વન એન્ડ ફોર એન્ડ ઓલ ઓફ ધી અબોવ એના પછી આ જો આને લેવલ નો ક્વેશ્ચન કહેવાય રૂપા અશોક હુરા વોસ ઇઝ અશોક હુરા કેસ ટુ ટુ આમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કયો કોન્સેપ્ટ છે તો એને ઇવોલ્વ કરવામાં આવ્યો હતો કયો નવો કોન્સેપ્ટ છે તો એને સુપ્રીમ કોર્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો આ કેસની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કેસ છે હંમેશા ન્યૂઝમાં રહેતો કેસ છે ખાસ કરીને આપણે જે પણ રેપ ને આ બધું હોય ને ત્યારે પહેલાં જે ગુનેગાર હોય ને હરામ કરો તો આ લોકો આ કોન્સેપ્ટનો ખૂબ જ વધારે યુઝ કરતા હોય છે ને એટલા માટે ન્યૂઝમાં જોવા મળે છે તો જો તમને છે ને અહીંયા ઓપ્શન આપેલા છે કે ભાઈ આ કોન્સેપ્ટ જે રૂ રૂપા હુરાનો કેસ હતો અશોક હુરાવાળો કેસ તો આમાં સુપ્રીમ કોર્ટે કયો નવો કોન્સેપ્ટ શરૂ કર્યો હતો તમારી પાસે ઓપ્શન છે સ્પેશિયલ લીવ પિટિશન બીજો ઓપ્શન છે રિવ્યુ પિટિશન ત્રીજો ઓપ્શન છે ક્યુરે ક્યુરેટિવ પિટિશન અને ચોથો ઓપ્શન છે બેઝિક સ્ટ્રક્ચર તો આ ચારમાંથી કયો નવો કોન્સેપ્ટ શરૂ કર્યો હતો બેઝિક સ્ટ્રક્ચર તો ના જ આવે યાર તો કેશાનંદ ભારતી કેસ છે તમને બધાને ખબર હશે એના પછી આજનો ત્રીજો ક્વેશ્શન છે રિલેટેડ ટુ સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટના બારામાં તમને બે સ્ટેટમેન્ટ આપેલા છે અને બંનેમાંથી કરેક્ટ સ્ટેટમેન્ટને આઈડેન્ટિફાઈ કરવાના છે સાચા સ્ટેટમેન્ટ કયા તમારે બતાવવાના છે તો જો સપ્રથમ તો અંડર આર્ટિકલ વન થર્ટી સેવન ઓફ ધી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ધ સુપ્રીમ કોર્ટ હેઝ પાવર ટુ રિવ્યૂ એની ઓફ ઇટ્સ જજમેન્ટ ઓર ઓર્ડર એટલે કહેવા શું માગે છે કે ભાઈ આર્ટિકલ એકસો ને સાડત્રીસ છે ને આપણા બંધારણનો તો સુપ્રીમ કોર્ટને પાવર આપે છે કે ભાઈ સુપ્રીમ કોર્ટે પોતાનું જે પણ જજમેન્ટ આપ્યું હોય તો અથવા તો એનો કોઈ પણ ઓર્ડર હોય તો એને સુપ્રીમ કોર્ટ પોતાની જાતે રિવ્યૂ કરી શકે છે તો ભાઈ આ આર્ટિકલ એકસો સાડત્રીસ આ પાવર આપે છે કે બીજો કોઈ પાવર આપે છે તમને ખબર હોવી જોઈએ આ ન્યૂઝમાં રહેતો આર્ટિકલ છે ભાઈ એના પછી એના પછી બીજું તમને સ્ટેટમેન્ટ આપેલું છે રિવ્યુ પિટિશન હેઝ બિન Uh, or has to be filed within. થ્રી મંથ ઓફ ધ ડેટ ઓફ જજમેન્ટ ઓર ઓર્ડર એટલે કે માની લો કે સુપ્રીમ કોર્ટે કોઈ જજમેન્ટ અથવા તો ઓર્ડર આપ્યું હોય તો એના ત્રણ મહિનાની અંદર એ ડેટના ત્રણ મહિનાની અંદર જે પણ ગુનેગાર હોય તો એને રિવ્યૂ પિટિશન ફાઇલ કરવી પડે છે તો ત્રણ મહિના છે કે એના ઓછા એનાથી ઓછા સમયનો ટાઈમ મળે છે કે એનાથી વધારે સમયનો ટાઈમ મળે છે એ પણ તમને ખબર હોવી જોઈએ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તો આના વિશે પણ થોડું રિવિઝન કરો ગૂગલમાં જેને ખબર ન હોય તો સર્ચ કરો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી શીખવું ઇમ્પોર્ટન્ટ છે રાધર ધેન કે રિગ્રેટ કરવું કે મને તો કાંઈ ખબર જ નથી સમજી કે ખબર ના હોય તો આપણે શીખવાનું શીખવા માટે તો બીજું જોઈએ છે સમજી ગયા તો આ તમારી ફાઇનલ એક્ઝામ નથી કોઈ પણ કન્સેપ્ટ નવો લાગે સીધું ગૂગલમાં જઈને સર્ચ કરો અથવા તો તમારી લક્ષ્મિકાંતને બુક નીકાળો એમાં બધું આપેલું હશે તમને ડાયરેક્ટ એની ઇન્ફોર્મેશન મળી જશે ટેન્શન લેવાની જરૂર નથી વન ઓનલી ટુ ઓનલી બોથ યા નન આના ઓપ્શન આપેલા છે શું આનો સાચો આન્સર આપે છે આવે છે આન્સર તમે દરેક લોકો આપવાની કોશિશ કરશો તો વધારે સારું લાગશે જે નવા મેમ્બર છે એ સારા એવા એફર્ટ્સ લગાવી રહ્યા છે અને જૂના મેમ્બર ધીરે ધીરે કહેવાય ને કે ઓછા થઈ રહ્યા છે તો આ વસ્તુ એક સારી કહેવાય ને કે બાબત નથી તો હું રિક્વેસ્ટ કરીશ તમને બધાને કે ભાઈ તમે પાર્ટિસિપેટ કરો આ સારા એવા ક્વેશન છે તમારા ફાયદા માટે છે ને જો પાર્ટિસિપેટ નહીં કરો તો આપણે પછી ક્વેશનને બંધ કરી દઈશું અને એનાથી તમારું નુકસાન થશે રાઈટ તો તમે પાર્ટિસિપેટ કરશો તો વધારે સારું લાગશે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો ગવર્મેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દેલી અમેન્ડમેન્ટ બિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વનના બારામાં છે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ છે મોટાભાઈની તો આ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સે શું કર્યું છે લોકસભામાં એક નવું બિલ છે તો એને પ્રેઝન્ટ કર્યું છે અને આ જે બિલ છે ને તો લેફ્ટનન્ટ ગવર્નરને ખૂબ જ પાવર આપવા માટે છે તો એ પાવર કયા છે ને તમે આ બિલને જોશો ને તો તમને એમ થશે કે ભાઈ આ વસ્તુ શું છે મતલબ તમે થોડું આ બિલને ક્રિટિસાઈઝ પણ કરશો અને એ તો હવે આપણે એમાં વધારે ના કહેવાય કારણ કે પછી આમાં કેવું થાય કે અમુક રાજનીતિક પાર્ટીમાં વધારે પોલિટિકલ એક્ટિવ વ્યક્તિ હોય એને થોડું દિલ ઉપર લાગી જાય પણ એક રેશનલ વ્યક્તિ હોય ને અથવા તો જે પણ એક સારી રીતે બેલેન્સ વ્યૂ પોતાનું આપી શકે એ એનું સ્ટાન્સ ઓટોમેટિક લઈ લે પણ હું અત્યારે તમને થોડી ઇન્ફોર્મેશન આપીશ એટલે તમને ખબર પડી જશે કે ભાઈ આ બિલ શું કરવા માગે છે રાઇટ તો ગવર્મેન્ટ ઓફ ધી નેશનલ કેપિટલ ટેરેટરી ઓફ દિલ્હી અમેન્ડમેન્ટ બિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન પ્રપોઝ ટુ અમેન્ડ સેક્શન ટ્વેન્ટી વન ટ્વેન્ટી ફોર થર્ટી થ્રી એન્ડ ફોર્ટી ફોર ઓફ ધી નાઇન્ટીન નાઇન્ટી વન એક્ટ એટલે કહેવા શું માંગે છે કે ભાઈ આ સરકાર દ્વારા જે મિનિસ્ટર ઓફ હોમ અફેર્સ દ્વારા લોકસભામાં બિલને પ્રેઝન્ટ કરવામાં આવ્યું તો આ મેઇનલી જે નાઇન્ટીન નાઇન્ટી વનનો એક્ટ છે મેઇનલી જે દિલ્હી માટેનો એક્ટ છે તો એના સેક્શન ટ્વેન્ટી વન ટ્વેન્ટી ફોર થર્ટી થ્રી અને ફોર્ટી ફોરને

મિનિસ્ટર ઓર અધરવાઇઝ સેલ બી એક્સપ્રેસ ટુ બી ટેકન ઇન ધ નેમ ઓફ ધી લેફ્ટનન્ટ ગવર્નર એટલે કહેવા શું માંગે છે કે ભાઈ ઓગણીસો ને એકાણુંનો જે એક્ટ છે તો એનો ચુમ્માલીસમો સેક્શન શું કહે છે કે ઓલ ધ એક્ઝિક્યુટિવ એક્શન ઓફ ધી લેફ્ટનન્ટ ગવર્નર એટલે કે લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા જે પણ એક્ઝિક્યુટિવ એક્શન લેવામાં આવે છે પછી એ વેધર ટેકન ઓન એડવાઇસ ઓફ ધ મિનિસ્ટર ઓર અધરવાઇઝ એટલે કે મિનિસ્ટરની એડવાઇસ ઉપર એક્ઝિક્યુટિવ એક્શન લીધા હોય લેફ્ટનન્ટ ગવર્નરે અથવા તો પોતાની જાતે લીધા હોય સેલ બી એક્સપ્રેસ ઇન ધ નેમ ઓફ ધ લેફ્ટનન્ટ ગવર્નર એટલે કે ભાઈ એડવાઇસ લીધી હોય કે ના લીધી હોય એ જે પણ એક્ઝિક્યુટિવ એક્શન લેવામાં આવે છે તો એ લેફ્ટનન્ટ ગવર્નરના નામ ઉપર લેવામાં આવે છે તો આ તો ભાઈ બધાને સિમ્પલ વસ્તુ છે તમને પણ ખબર હશે કે કોઈ પણ ભારત સરકારમાં એક્ઝિક્યુટિવ એક્શન લેવામાં આવે છે તો પ્રેસિડેન્ટના નામ ઉપર હોય અને રાજ્ય સરકારમાં જે પણ સ્ટેપ લેવામાં આવે છે એક્ઝિક્યુટિવ એક્શન લેવામાં આવે છે તો ગવર્નરના નામ ઉપર હોય અને એના વિશેની ઇન્ફોર્મેશન કોને આપવાની હોય છે તો પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિને આપતા હોય છે અને જે ગવર્નર હોય છે તો એ કોને આપે છે સોરી જે ચીફ મિનિસ્ટર હોય છે તો એ ગવર્નરને આપે છે અને અહીંયા બીજું સ્ટેટમેન્ટ શું લખ્યું છે ધ બિલ ગીવ્સ ડિસ્ક્રિપ્શનરી પાવર ટુ ધ લેફ્ટનન્ટ ગવર્નર ઇવન ઇન ધ મેટર વેર ધ લેજિસ્લેટિવ એસેમ્બલી ઓફ દેલી ઇઝ એમ્પાવર ટુ મેક લોઝ તમે જુઓ કેટલી મોટી વાત છે કે ભાઈ જે દહેલીની લેજિસ્લેટિવ એસેમ્બલી છે જે કેજરીવાલની સરકાર છે એની હું વાત કરું છું કોઈ પોલિટિકલ પાર્ટીનું ફેવર નથી કરવાનું અને કોઈ એવા વ્યક્તિ હોય તો હું તમને ચોખ્ખું હોય કે ચેનલ છોડીને તમે જતા રહેજો અહીંયા જે પણ પોઈન્ટ હશે ક્રિટિસાઈઝ કરવા જેવો હશે એને આપણે ઓપનલી કરીશું મને કાંઈ ફરક પડતો નથી સમજી ગયા કોઈને ખોટું લાગે કે ભાઈ આ વ્યક્તિ આની ક્રિટિસાઇઝ કરે છે તો ભાઈ અમારે તો અહીંયા બેલેન્સ સ્ટાન્સ આપવું પડે કારણ કે તમને પણ પૂછે અને ત્યારે તમે જો ન્યુટ્રલ સ્ટાન્સ ના આપી શકો પછી તમે એક બ્યુરોક્રેટ ના કહેવા સમજી ગયા તો પછી તમારે આ ફિલ્ડમાં ના આવે એની માટે જે પણ ભરતી આવતી હોય પોલિટિકલ પાર્ટીની એમાં જતું રહ્યો તો જો આ બિલ કરવા માંગે છે કે ભાઈ દેલીની જે પણ લેજિસ્લેટિવ એસેમ્બલી છે તમને ખબર છે કે દહેલી છે ને તો યુટી વિથ લેજિસ્લેશન છે જેવી રીતે પુદુચેરી છે તો યુટી વિથ લેજિસ્લેશન છે પછી જમ્મુ એન્ડ કાશ્મીર યુટી વિથ લેજિસ્લેશન છે તો શું જે જમ્મુ એન્ડ કાશ્મીરની સોરી મેઇનલી જે દહેલીની લેજિસ્લેટિવ એસેમ્બલી છે તો એ જે પણ સબ્જેક્ટ ઉપર જે પણ મેટર ઉપર કાયદો બનાવી શકે છે ને તો એ જ એ જ મેટર ઉપર કાયદો બનાવવાનો પાવર કોને પણ આપે છે તો લેફ્ટનન્ટ ગવર્નરને ગવર્નર છે તો એને પણ આ પાવર આપી દીધું છે ફરીથી આ સ્ટેટમેન્ટ બોલું છું કે જે સબ્જેક્ટ મેટર ઉપર દેલીની દેલીની જે લેજિસ્લેટિવ એસેમ્બલી વિધાનસભા જેને આપણે કહીએ તો એ કાયદો બનાવી શકે છે તો એ જ મેટર ઉપર હવે લેફ્ટનન્ટ ગવર્નર પણ કાયદો બનાવી શકશે એ પ્રકારની પ્રોવિઝન આ બિલની અંદર એડ કરવામાં આવી છે તો એનો મતલબ શું થયો સમજી ગયા કે ભાઈ લેજિસ્લેટિવ એસેમ્બલીનો કોઈ મતલબ જ ના રહ્યો ને તો આ તમે જોઈ શકો છો અને ધ પ્રપોઝ લેજિસ્લેશન ઓલસો સિક્સ ટુ એન્સ્યોર ધેટ ધી લેફ્ટનન્ટ ગવર્નર ઇઝ નેસેસરીલી ગ્રાન્ટેડ એન ઓપોર્ચ્યુનિટી ટુ ગીવ હર ઓર હિઝ ઓપિનિયન બિફોર એની ડિસિઝન ટેકન બાય ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર ઓર ધી દેલી કેબિનેટ ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ એટલે કહેવા માંગે છે માની લો માની લો કે દહેલીના કેબિનેટે જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે ત્યાં તો સાત કે આઠ જેટલી સંખ્યા છે રાઈટ એટલા બધા વધારે નથી કારણ કે એસેમ્બલી પણ નાની છે તો જો દહેલીનું કેબિનેટ છે તો એના દ્વારા કોઈ પણ ડિસિઝન લીધો હોય ને માની લો કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની મિટિંગ થાય અને અરવિંદ કેજરીવાલે એને ચેર કર્યો હોય એને કેબિનેટ મિટિંગ કહેવાય તો એમના દ્વારા કોઈ પણ ડિસિઝન લેવામાં આવ્યો હોય તો એને જો ઇમ્પ્લિમેન્ટ કરવો હોય ને તો એ ડિસિઝન ઇમ્પ્લિમેન્ટ કરતા પહેલા લેફ્ટનન્ટ ગવર્નરને ઓપોર્ચ્યુનિટી આપવી પડશે કેબિનેટે જે પણ ડિસિઝન લીધો હોય એને ઇમ્પ્લિમેન્ટ કરતા પહેલા લેફ્ટનન્ટ ગવર્નરને ઓપોર્ચ્યુનિટી આપી પડશે કે ભાઈ લેફ્ટનન્ટ ગવર્નર તમારો જે પણ ઓપિનિયન હોય તેને તમે આ મેટર ઉપર તમે ઓપિનિયન પહેલા આપો તમારો મંતવ્ય આપો એના પછી અમે આ ડિસિઝનને ઇમ્પ્લિમેન્ટ કરીશું તો તમે જોઈ શકો છો કે અહીંયા પણ સૌથી વધારે પહોંડ કોને આપી દીધો છે તો લેફ્ટનન્ટ ગવર્નરને આપી દીધો છે અને જે મતલબ જે સીએમને આ બધાની જે પોસ્ટ છે તો થોડી વીક થઈ જશે આ બિલ જ્યારે પાસ થઈ જશે પછીની વાત છે સમજી ગયા દેલી ઇઝ અ યુનિયન ટેરેટરી આપણે દેલી વિશે થોડી બેઝિક ઇન્ફોર્મેશન લઈએ તો દેલી ઇઝ યુનિયન ટેરેટરી વિથ લેજિસ્લેચર એન્ડ ઇટ કેમ ઇન ટુ બિંગ ઇન નાઇન્ટીન નાઇન્ટી વન એટલે કે દેહી છે તો એક યુનિયન ટેરેટરી છે ને એમાં લેજિસ્લેચર એટલે કે વિધાનસભા પણ છે અને ક્યારે અસ્તિત્વમાં આવી હતી તો ઓગણીસો ને એકાણુંમાં કયો આર્ટિકલ છે દેલી માટે આર્ટિકલ ટુ થર્ટી નાઇન એ એ દરેક લોકો ડાઉન કરશે આમ તો તમે લક્ષ્મીકાંતમાં રીડ કરી જશે આર્ટિકલ બસો ઓગણચાલીસ એ એ છે જ્યારે પણ કોઈપણ આર્ટિકલની પાછળ કેપિટલ લેટર હોય તો ત્યારે તમારે સમજવાનું કે આને બંધારણમાં સંશોધન કરીને કોન્સ્ટિટ્યુશનમાં અમેન્ડમેન્ટ કરીને એડ કરવામાં આવ્યું છે તો આર્ટિકલ ટુ એ ઓફ ધી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ડીલ્સ વિથ ધી નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી અને આજે આર્ટિકલ ટુ એ છે તો આને કયા બંધારણના અમેન્ડમેન્ટ દ્વારા એને એડ કરવામાં આવે છે તો સિક્સટી નાઇન્થ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ નાઇન્ટીન નાઇન્ટી વન કયો એક્ટ છે ઓગણીસો એકાણુંનો એક છે સિક્સટી નાઇન્થ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ યાદ રાખજો અને આજે જે અમેન્ડમેન્ટ એક્ટ છે ઓગણીસો એકાણુંનો તો એના જરીએ આર્ટિકલ ટુ એડ કરવામાં આવ્યો હતો અને જો જે આર્ટિકલ આજે મીલી બંધારણીય સુધારો થયો એના તહેત નેશનલ કેપિટલ ટેરેટરીની લેજિસ્લેચર અસ્તિત્વમાં આવી તો આ જે લેજિસ્લેટિવ એસેમ્બલી છે તો તમામ તમામ જે સ્ટેટ લિસ્ટની મેટર હોય તો એના ઉપર કાયદો બનાવી શકે છે એક્સેપ્ટ એક્સેપ્ટ ઓન પબ્લિક ઓર્ડર પોલીસ એન્ડ લેન્ડ સ્પીપાનું બે હજાર ઓગણીસનું પ્રિલિમનું પેપર તમે ડાઉનલોડ કરીને જોઈ લેજો એમાં આ ક્વેશ્ચન આવેલો છે સમજી ગયા કે દેલીની એસેમ્બલી એ કયા ત્રણ સબ્જેક્ટ મેટર ઉપર કાયદો બનાવી શકતી નથી અને બીજી કોઈ પણ એક્ઝામ યાર તમે જો બધામાં ક્વેશ્ચન જોવા મળે છે તો પબ્લિક ઓર્ડર છે પોલીસ છે અને લેન્ડ તો આ ત્રણ મેટર ઉપર એટલે કે જે પોલીસ છે લેન્ડ છે અને પબ્લિક ઓર્ડર કોના અંડરમાં આવે છે તો એ સેન્ટ્રલ ગવર્મેન્ટના અંડરમાં આવે છે ના કે સ્ટેટ ગવર્મેન્ટ દેહિના અંડરમાં આવતું નથી તો આ પણ તમને ખબર પડી ગઈ હશે અને આ બિલની પ્રોવિઝન ઉપરથી તમને આઈડિયા આવી ગયો હશે કે ભાઈ આ બિલ શું કરવા માંગે છે સમજી ગયા તો આપણે કોઈ વધારે આમાં પોઈન્ટ આપવાની જરૂર પડતી નથી અને વધારે આપણે કંઈક બોલીશું તો યાર આમાં કેવું થાય કે પછી રાજનીતિમાં માનવાવાળા હોય ને એ ચેનલ છોડીને જતા રહે છે ને આપણે એમાં કચરો સાપત થઈ જાય છે એમાં કંઈ વધારે ફરક નથી પડતો કારણ કે આપણી ચેનલ એવા લોકો જોઈએ જો આમાં કેવું હોય કે હું હંમેશા અમુક વખતે રિલિજન વિશે આપણે કોઈ પણ જે સારી વસ્તુ હોય ને આપણે શું હંમેશા પ્રેઝ કરે છે એના વખાણ કરીએ છીએ પછી કોઈ કાસ્ટ વિશે આપણે સારું એવું સ્ટેટમેન્ટ આપીએ તો અમુક લોકો જે એકદમ રેડિકલ લોકો હોય ને રેડિકલ લોકો આ શબ્દ બરાબર છે આવા લોકો આ વસ્તુમાં ચાલે જ નહીં ભૂલથી માની લો કે લબાસના વિડીયો જોઈને યુપીએસસીની ફિલ્ડમાં આવી ગયા હોય ને આ બધા પછી બેરોજગાર થઈને રખડે આ આ કોઈ દિવસ એક્ઝામ પાસ ના કરે એટલે આવા રેડિકલ લોકો છે ને આ પ્રકારના સ્ટેટમેન્ટથી શું થાય કે નીકળી જાય અને એ આપણે ફાયદો છે કારણ કે ઇન્ડોઆયસમાં ભલે પંદરસો લોકો વિડીયો જોતા હોય પણ એ પંદરસોમાંથી પાંચસો સિલેક્શન આવે તો આપણો રેશિયો વધી જાય સમજી ગયા સક્સેસફુલ કે અને આપણે ઇન્ડોઆયસમાં તો પહેલાંથી રૂલ છે આપણે માર્કેટિંગ વગર આવેલા કેન્ડિડેટ છે એટલે અહીંયા એકદમ ક્વોલિફાઈડ કેન્ડિડેટ જ આવે છે જેનામાં કંઈક કરવાનું એક જુનૂન હોય સમજી ગયા એટલે આપણે કંઈ વાંધો આવતો નથી એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે ને તો એ ભાવનાના બારામાં છે તો ભાવના છે ને એક પ્રકારનું નાટક જેવું છે ક્યાંનું આસામનું બસ આટલું તમે યાદ રાખશો અને ક્વેશ્ચન બની જશે ભાવના છે અત્યારે ન્યૂઝ માટે કેમ છો આસામમાં ઇલેક્શન આવે છે ને તો પોલિટિકલ પાર્ટી અત્યારે ભાવનાનો પણ યુઝ કરી રહી છે કોંગ્રેસ છે તો એને પણ આના વિશે કંઈક સ્ટેટમેન્ટ આપ્યું છે ભાઈ આપણે એમાં કંઈક પડવાની જરૂર નથી જે ભાવના છે તો એ ક્યાંનું ફેમસ છે તો આસામનું છે ભાવના પણ આને પ્રનાઉન્સ કરાય છે રાઈટ તો એક પ્રકારનું ટ્રેડિશનલ ફોર્મ ઓફ એન્ટરટેનમેન્ટ છે એક પ્રકારનું કહેવાય ને કે આનંદ કરવાનું એક આને માધ્યમ માનવામાં આવે છે એન્ડ ધી ભાવના ઇઝ અ ટ્રેડિશનલ ફોર્મ ઓફ એન્ટરટેનમેન્ટ વિથ રિલિજિયસ મેસેજ આમાં છે ને રિલિજિયસ ધાર્મિક મેસેજ પણ આપવામાં આવે છે અને મેઇનલી આસામમાં ખૂબ જ ફેમસ છે એન્ડ ઇટ ઇઝ ધ ક્રિએશન ઓફ ધ શંકર દેવા યાદ રાખજો શંકર દેવા છે તો આમના દ્વારા ન્યુ વૈષ્ણવાઇટ જે મુવમેન્ટ છે તો એની શરૂઆત કરવામાં આવી હતી ન્યૂ વૈષ્ણવવાઈટ જે મુવમેન્ટ છે આ એક વૈષ્ણવવાઈટ સંત હતા અને આમના દ્વારા જે ન્યૂ વૈષ્ણવાઇટ મુવમેન્ટ છે તો એની શરૂઆત કરવામાં આવી હતી શંકર શંકરદેવ દ્વારા અને જે ભાવના છે તો એને અર્લી સિક્સટીન્થ સેન્ચુરી છે તો એમાં એને બ્રિટન એટલે કે લખવામાં આવી હતી એન્ડ ધ પ્લેઝ ઓફ ધ ભાવના આર પોપ્યુલરલી નોન એઝ ધી અંક્યા નાટ યાદ રાખજો ભાવનાના જે પણ પ્લેઝ હોય તો એને અંક્યા નાટ તરીકે ઓળખવામાં આવે છે તો તમને પૂછવામાં આવે કે અંક્યા નાટ સાની સાથે રિલેટેડ છે તો ભાવના સાથે મારે ખ્યાલથી કોઈ એક્ઝામમાં ક્વેશ્ચન પણ બનેલો છે પ્રિલિમ એક્ઝામમાં યુપીએસસીમાં તો એટલું બધું ખાસ યાદ નથી પણ તમે જોઈ લેજો ઇમ્પોર્ટન્ટ છે જે અંકિયા નાટ છે અંકિયા નાટ તો એ આ ભાવના સાથે રિલેટેડ છે અને અધેર સ્ટેજિંગ નોન એઝ ધી ભાવના અને આ જે નાટક કરવામાં આવે તો એના જે સ્ટેજીસ છે તો એના ભાવના કહેવામાં આવે છે એટલું બધું વધારે ડિટેલમાં તમે યાદ ના રાખતા ઇમ્પોર્ટન્ટ નથી પણ એટલું તમે યાદ રાખજો અંકિયા નાટ છે તો ભાવના સાથે રિલેટેડ છે એન્ડ ભાવનાઝ આર રિટન ઇન આસામીઝ એન્ડ બ્રજવાલી લેંગ્વેજ એટલે કે આસામી ભાષા અને બ્રજવાલી ભાષા છે તો એમાં લખેલું છે આસામી ભાષા અને બ્રજવાલી ભાષામાં લખેલું છે તો આપણને તમે યાદ રાખો શકો છો અને યાર જો કોઈને વિડીયો પસંદ આવે ને તો થોડું લાઇક કરવાનું રાખશો તો યાર વધારે કહેવાય ને કે આપણો વિડીયો થોડો વધારે લોકો સુધી પહોંચશે અને તમને પણ ખબર છે કે આપણે કોઈ દિવસ માર્કેટિંગ ઇન્ડોઇસનું ક્યાંય પણ કર્યું નથી અને બીજું તો જો જે ઇન્ડોવાયસ આપણે શરૂ કરીને અત્યાર સુધી આપણા દસ કે એટલા આજે થોડો ટાઈમ છે એટલે હું તમને વાત કરું કે દસ કે અગિયાર હજાર જેટલા આપણા સબસ્ક્રાઈબર છે પણ આમાં કહેવાય ને કે આપણી પૂરેપૂરી જે દિલથી મહેનત થાય ને એની જ આ એક રિઝલ્ટ છે રાઈટ અને કોઈ દિવસ આપણે ક્યાંય માર્કેટિંગ કર્યું નથી પ્રમોશન કર્યું નથી અને કોઈનો સપોર્ટ પણ નથી આપણા ફ્રેન્ડ પણ ઘણા બધા છે અને બધી જ વસ્તુ છે પણ તમને ખબર છે કે દરેક લોકો એવું ચાતા હોય કે ભાઈ તમે જીવનમાં આગળ વધો પણ કોઈ એવું નથી ચાતા કે તમે એમનાથી આગળ વધો કોઈ સપોર્ટ કરે નહીં તમને સમજી ગયા એટલે મને કંઈ વાંધો નથી હું તો આ બધી વસ્તુમાં પ્રેક્ટિકલ છું ને આપણને ખબર પણ છે કે કોઈ વ્યક્તિ આ બધામાં સપોર્ટ ના ગમે તો અત્યારે કોઈ તમારો ફ્રેન્ડ નથી અત્યારે કામથી લોકો તમારી સાથે સંબંધો રાખશે એટલે આ બધી વસ્તુમાં કહેવાય ને કે એટલું આપણને પહેલાંથી જ વિશ્વાસ નથી પણ કહેવાની વસ્તુ એ છે કે ભાઈ તમે થોડું તમારા તરફથી એફર્ટ્સ લગાવો અત્યારે તમે માનશો ચાર ને દસ મિનિટથી આ વિડીયોનું કામ શરૂ થયું છે અને અત્યાર સુધી આ વિડીયો ચાલે છે હવે મારે યાર કોઈ એવું ઇન્કમનો કંઈ ઇન્ટેન્સ ના હોય આમાં કશું ઇન્કમ આવતી નથી મેં તમને એક વિડીયોમાં આપણી ઇન્કમ પણ બતાવી હતી સમજી ગયા તો ભાઈ અને તમને બીજું ઇમ્પોર્ટન્ટ એ પણ કહું કે આથી છે ને બે દિવસ પહેલાં જ અનએકેડેમાંથી મેલ આવ્યો કે મારી સાથે જોઈન થઈ જાઓ ભાઈ હું જો પૈસા માટે કામ કરતો હોય ને તો અત્યાર સુધી હું જોઈન થઈ ગયો આપણો ધંધો નથી આ આપણો ધંધો નથી જસ્ટ ખાલી મારી એક હોબી છે અને એટલા માટે હું વિડીયો બનાવશે પણ કહેવાય ને કે કોઈ જાતનો સપોર્ટ નથી બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જે લોકો વિડીયો જોવે છે ને ઇવન એમાંથી બસો લોકો પણ વિડીયોને કહેવાય ને કે એક લાઈક પણ ના કરી શકે એટલે આપણે એનાથી કંઈ ફરક ના પડે પણ કહેવાનો મતલબ એ છે કે ભાઈ આપણે જેટલા એફર્ટ્સ લગાવ્યા છે સામેવાળો વ્યક્તિ ખાલી વિડીયોને જોઈને જતો રહે ને એનાથી એક વિડીયોને લાઈક પણ ના પ્રેસ થઈ શકે તો પછી આ એક સારી વસ્તુ ના કહેવાય અને તમારે થોડી હ્યુમેનિટી પણ રાખવી પડે અને જેટલું તમારું દિલ મોટું રાખશો ને તમે કોઈના કામને પ્રેઝ કરશો સમજી ગયા એને તમે રેકગ્નાઇઝ કરશો તો પછી તમારા કામને કોઈક રેકગ્નાઇઝ કરશે ફ્યુચરની અંદર હવે હું તો ઇન્ટરનલી મોટિવેટેડ છું એટલે મને વાંધો નથી આવતો આઠ મહિનાનો ટાઈમ થઈ ગયો હજુ આપણે રજા લીધી નથી અને જો હું પૈસા માટે કામ કરતો સન્ડે હું રજા રાખીને મોજ કરું ફરું સમજી ગયા પણ આપણે એવું નથી કરતા મને ખબર છે કે જો તમારા એક દિવસનો વિડીયો રૂકશે તો તમારા કેટલા કરંટ અફેર્સનું નુકસાન થશે સમજી ગયા બાકી મારે કંઈ પૈસા માટે આ વિડીયો બનતા નથી અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો મેં તમને જે કીધી કે ભાઈ ક્યારે પણ કોઈના ઉપર કહેવાય કે ડિપેન્ડ નહીં રહેવાનું તમારી જાત ઉપર જેટલી પણ મહેનત થાય એટલી કરો કારણ કે દુનિયામાં મેં તમને એક સ્ટેટમેન્ટ કીધું ને એટલું તમે યાદ રાખજો કે તમારા પેરેન્ટ્સ સિવાય કોઈ વ્યક્તિ એવું નથી ચાતું તમે જિંદગીમાં આગળ વધો દરેક લોકોને એવું જ છે કે ભાઈ તમે આગળ વધો પણ એનાથી આગળ ના વધો સમજી ગયા એટલા માટે આ બધા વ્યક્તિઓથી કોઈના ઉપર ડિપેન્ડ નહીં રહેવાનું જેટલું થાય એટલું તમારા તરફથી એફર્ટ્સ લગાવવાના અને તમારાથી જો વિડીયો લાઈક થતો હોય તો કરવાનો બાકી આમાં કેવું છે કે પંદરસો લોકો સુધી તો હું પહોંચી ગયો અને હજુ હું મહેનત કરતો રહીશ તો એનાથી વધારે લોકો સુધી પણ પહોંચીશ પણ મારો ઇન્ટેન્સ એ છે કે ભાઈ અમુક લોકો કેવું હોય છે કોચિંગ લેતા નથી જે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય રિમોટ એરિયામાં હોય બધાને કોચિંગ મળતું નથી તો એવા લોકો સુધી આપણે પહોંચી શકીએ એ લોકોને પણ આટલી બધી એક્ઝામો આવે છે એમાં ફાયદો થાય હવે તમે જુઓ કે આ તલાટીના બધી એક્ઝામો છે ફાલતુ લેવલની એક્ઝામ છે આ ક્લાર્કને બે હજારને અઢારમાં ફોર્મ ભરાયા હતા હજુ એની એક્ઝામ થઈ નથી આ છોકરાઓનું જીવન બરબાદ થઈ રહ્યું છે તો જીપીએસસી દિનેશ દાસા છે બે વર્ષ સુધીમાં એ છોકરાઓ પાસ થઈને એમનું જીવન બનાવી દે આ મારો ઇન્ટેન્શન છે એટલા માટે હું તમને કહું છું કે ભાઈ તમે વિડીયોને બની શકે તો કોઈ લોકો સુધી એને પહોંચાડવાની કોશિશ કરો કારણ કે આપણે માર્કેટિંગ કરતા નથી ના પાસે એટલા બધા પૈસા છે સમજી ગયા અને તો તમારો આટલા આટલા એફર્ટ્સની જ આપણે અપેક્ષા રાખે છે અને એ ખાલી તમારે લાઈક કરવાનું છે અને કોઈ તમારો ફ્રેન્ડ તૈયારી કરતો હોય અથવા તો રિલેટિવ હોય તો એને રેકમેન્ડ કરવાનું છે એમાં કંઈ તમારે મની ના લાગે પણ એક દિલથી તમે છે ને સોશિયલ સર્વન્ટ અત્યારથી બનો ભવિષ્યમાં એવું નથી કે એક એસનો અથવા તો એસપીનો ધબ્બો લઈને જ આપણે એક સમાજની સેવા કરી શકીએ એની પહેલાં પણ થઈ શકે આ મારું ભાષણ જેવું તમને લાગતું હશે પણ અત્યારે ટાઈમ છે તો હું તમને કહી દઉં પણ એ સમાજની સેવા એમ રામ પણ થઈ શકે કોઈ પણ ફોર્મમાં થઈ શકે અને અંદરથી એક આગ હોવી જોઈએ સમજી ગયા એની માટે તો એ તમે કરવું હોય તો કરી શકો છો બાકી આજનો જે લાસ્ટ આર્ટિકલ છે એને આપણે ડિસ્કસ કરી દઈએ તો રાજ્યસભા દ્વારા એક નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફૂડ ટેકનોલોજી ઓન્ટરપ્રન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ બિલ ટુ થાઉઝન્ડ નાઇન્ટીન છે તો એને શું કરવામાં આવ્યું છે રાજ્યસભા દ્વારા પાસ કરવામાં આવ્યું છે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફૂડ ટેકનોલોજી ઓન્ટરપ્રિયોરશિપ મેનેજમેન્ટ બિલ ટુ નાઇન્ટીન તો આ જે બિલ છે ને તો એ મેઇનલી કેટલાક જે ફૂડ ટેકનોલોજી ઓન્ટરપ્રિન્યુરશિપ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ છે તો એને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇમ્પોર્ટન્સનું ટેગ આપવા માટે છે રાઇટ તો એટલા માટે આ બિલને પાસ કરવામાં આવ્યું છે તો જો અહીંયા ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન તો જીપીએસસીમાં બની જશે તો રાજ્યસભા બિલ ને પાસ કરી દીધું છે આ બિલ છે ને તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી કુંડલી હરિયાણા છે તો એને નેશનલ ઓફ ટેગ આપે છે યાદ રાખજો કઈ જગ્યા છે તો કુંડલી હરિયાણામાં છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી ઓન્ટરપ્રિયરશીપ એન્ડ મેનેજમેન્ટ બિલ કુંડલી હરિયાણા અને બીજું છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી આ ક્યાં છે તો તમિલનાડુના તંજાવરમાં છે તો આ બંનેને શું કરે છે જે બિલ છે તો એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સનું ટેગ આપે છે ઇલ ડિસ્ટર્સ ધીઝ ઇન્સ્ટિટ્યૂટ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફૂડ પ્રોસેસિંગ એન્ડ ઓન્ટરપ્રિનરશીપ મેનેજમેન્ટ બિલ સમજી ગયા એટલે કે ભાઈ આ જે પણ ઇન્સ્ટિટ્યૂટ છે તો એને નેશનલ ઇન્સ્ટિટ્યૂટનો ટેક આપી દીધો છે આટલું તમારે યાદ રાખવું છે બાકી અહીંયા કહેવાય કે ફાલતુ ટાઈમપાસ કરેલો છે આ બંને પ્લેસ પણ તમે યાદ રાખજો કે બંને ઇન્સ્ટિટ્યુટ કઈ જગ્યાએ લોકેટેડ છે તો હરિયાણા કુંડલી અને તમિલનાડુ તંજાવુરમાં બંને જે ઇન્સ્ટિટ્યુટ છે તો લોકેટેડ છે આ તમે યાદ રાખી શકો છો સોશિયલ મીડિયાની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એડમિનનો કોન્ટેક્ટ તમે ઇન્સ્ટાગ્રામમાં કરી શકો છો ગાઈઝ થેન્ક્સ ફોર વોચિંગ તમારા બધાનો દિવસ જાય